સુરત શહેરના પુણા વિસ્તારમાં જેટકો વીજ પોલ પડવાનો મામલો સામે આવતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસોરિયા પહોંચ્યા ઘટના સ્થળે વીજ પોલને અને વાયરોને તાત્કાલિક ખસેડવામાં આવે તેવી સૂચનાઓ આપી હતી અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી સુરત શહેરના પુણા વિસ્તારમાં જેટકો વીજ પોલ પડવાનો મામલો સામે આવતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસોરિયા પહોંચ્યા ઘટના સ્થળે

લાઇટ વ્યવસ્થા માટે રાત્રિ દરમિયાન પણ કામગીરી કરવા સૂચના આપતા જનતાના પ્રતિનિધિ આ સાથે જ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત દીકરી ની ખબર અંતર પૂછી હતી ઝડપી અને શ્રેષ્ઠ સારવાર સાથે સરકારી ખર્ચે વિનામૂલ્યે ઓપરેશન કરવા માટે પણ ખાતરી આપતા જનસેવક પ્રફુલભાઈ પાંચરિયા એક પરિવારની ભાવનાથી જનપ્રતિનિધિના નાતે જનકલ્યાણ અને જનસેવા માટે સદાય તત્પર અને કાર્યશીલ રહેતા માનનીય રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાંચરિયાએ તેમના કામરેજ વિધાનસભાના સમાવિષ્ટ પૂર્ણા વિસ્તારમાં આવેલ માતૃશક્તિ સોસાયટીમાં હાઈટેન્શનની લાઈન અકસ્માતે એક વીજપોલ પડી ગયાની જાણ થતાં સ્થળ પર રૂબરૂ જઈ વીજપોલ અને વાયરને તાત્કાલિક ધોરણે ખસેડવા તેમજ લાઇટની વ્યવસ્થા માટે રાત્રિ દરમિયાન કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી આ દુર્ઘટના સમયે ઈજાગ્રસ્ત થયેલી દીકરી ક્રિશાની હોસ્પિટલમાં ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેડિયાએ ખબર અંતર પૂછી સંવેદના વ્યક્ત કરી તેમજ હોસ્પિટલમાં દીકરીને ઓપરેશન કરવા માટે શ્રેષ્ઠ અને ઝડપી સારવાર મળી રહેશે તેવી ખાતરી આપી હતી બ્યુરો રિપોર્ટ વી ઇન્ડિયા ન્યૂઝ સુરત